बार गणो लवातो के मकरिये मारन। ધરમી મારા તમને કહીએ, ધરમી મારા તમને કહીએ, સાંભળી લેજો આદરે, સાંભળી લેજો આદરે, વાલા ધરમી મારા તમને કહીએ, બડા દો રે
गाड़ी बंगला जो
दर्शन चुक्या नोता सहे कदन दर्शन चुक्या नोता सहे ये तो आज स्वर्गे गया ते तो आज स्वर्गे गया अमर माते नवमसने तेरा धने
તર તમે ઉડાડો સહે ઉભરા નિમાય સહે રે
लक्ष्मी
करवा तो रे एक
ફરતા નથી આજ ધરમી માનતા નથી ભૂલા પડવાલા વાપરે સહે લક્ષ્મી અવડે માર્ગે પુત્ર વાપરે સહે વાલા મારા ધર્મી સાંભળજો વાલા મારા ધર્મી સાંભળજો પુત્ર તમારા જે દેશો સહે લગમ સોંપી તેને તમે દેશો સહે જે કોઈ લગામ સોંપશે તેને જે કોઈ લગામ સોંપશે તેને તેના કેવા થશ્યા મંગળ ફેરાય તો ફરી આવશે તમારો મોટે જાશે રે તમારું મોટી જાશે રે નારીને સલામ ભરવા લાગશે પિતાનો માટી જશે ને નારી નો થઈ જશે જોજો રે નારી નો થઈ જશે જોજો રે સાસુ સસરા ને તો એ તો ડૂબાવશે સળે
આબરો કહીએ રે વિધિ કરી માતા પિતાને આબરો કહીએ રે દીકરી આવે તમારી કોકે દીકરી આવે તમારી કોકે સંદેશા મળે બે ભલે દીકરી ઓ યારે
કરી ખબર અંતર તમારા લેશે સહેજ આજના પુત્ર બેફામ થયા આજના પુત્ર બેફામ થયા માતા પિતાને દે સંસાર તમારો જોઈ લેજો
से विदाय कर से प्रमोदय से अरे तुम्हारा भाग्य माल गो हतो सहे रे तुम्हारा भाग्य माल गो हतो सहे रे अपनो तमने संभलवा आटे तमने संभलवा मोडियो आला केलो नाते रे खायल केलो नाते रे होती बताओ रे सुरा नर नारियो अढार पुराण ने भगवत खोड़ो ने पुराण किताब खोल दो रे कुरान किताब खोल जो रे आजन अक्षर क्या जड़े कोई खूब मोटो होया खोले बतावे मने रे खोले बतावे मने रे विष्णु गादे अमृत अरे लादे सहे कड़े सर्वे बताओ फूला पकड़ी सर्वे बताओ धन मांगता न थे रे धन मांगता न थे रे धन ना भूख्या आज प्रभु न थे सहे रे धनना भूखा आज प्रभु नाते सहे रे हम केर धनना भंडार भरा से हम केर धनना भंडार भरा से ने खावा वाला धर्मी मारा तमे जागो आज ना मन के सोना रूपा मांगता न थे धर्मी नाम के रे धर्मी न मांगिए भाव रे आओ भाव धर्मी मारा राख जो रे आओ भाव धर्मी मारा राख जो रे गाम तमारा नाम कहिए करजो तमे रे उजड़ा करजो तमे रे सौ धर्मी ने प्रणाम करे विदाय थई रे सौ धर्मी
संडी रखो जरा। हेलो ये लोगों ने विदाई गिरी से जरा मंगलाचरण आवे सहोदना ज्ञान सुनो ने गोत था शेतम कारे दरे क्रोटि गेरा ज्ञान नव मरस करिए रे ज्ञान नव मरस करिए रे सांभळू ते मन अंतर चित धरिए रे वेला वात कोई नव करिए घोषेरा वात कोई नव करिए दीठा तेवा ध्यान दणे ना धरिए दीठा तेवा ध्यान दणे ना करिए सांभळवाने तीर्थ देव सर्वे आवे रे सांभळवाने तीर्थ देव सर्वे आवे रे ऊंघो नहीं तो मन अमारे तमे भावो रे ऊंघो नहीं तो मन भावो रे सांभळीने देव पधार्या सर्वे सोए रे सर्वे जा रे तीर्थ वाजा उपमा कर से तम ध्याए रे उपमा रे माटे तमे सावधान थावो ने आज रे सावधान थावो ने आज रे ज्ञान सुने घेरे पधारो सर्वे सोए रे पधारो सर्वे सोए रे मद केरे माला जपो सर्वे साथ रे माला जपो सर्वे साथ रे आखर वेला पूरी भरावो बात रे तारे देव तीरथ वाजा पोताने धाम रे देव तीरथ वाजा पोताने धाम रे ब्रह्म सभा मा ले छे तमारा नाम रे ब्रह्म सभा मा ले छे तमारा नाम रे माटे तमे ज्ञान सुनो खटगड़े राते राग सो तो हम तमरे छे
ઉભા થઈ જાઓ, આપણે મેર કરવાની છે. જે લોકો વિદાય થાય છે આપણે આપણે પેલા ઉભા થઈ જાઓ. અને ત્યાર પછી એક નાનો પ્રોગ્રામ રહેશે 10-15 મિનિટનો, કે અરવિંદભાઈ નડિયાદવાળા જે આગળ વસરામ નડિયા સાથે આવલા એ બે શબ્દ આપણને કહેશે. પોટપટાની જગ્યા પર બેસી જાય. અરવિંદભાઈ નડિયાદવાળા આપણે બે શબ્દ કહેશે. શાંતિ રાખજો. બહેનો અને માતાઓ, યુવાન મિત્રો, આપણા યજ્ઞો તો વર્ષોથી ઉજવાતા હોય છે. બાવાજી એક ખાસ આયોજન કરેલું હોય છે કે ધર્મીઓ અવારનવાર પૂજા નહીં લઈ લેવે. વિષ્ણુ પૂજા આપણી હોય છે એ ના લઈ શકે ને યજ્ઞમાં પૂજા લઈ શકે એટલા માટે, અને સત્સંગનો લાભ મળે એટલા માટે યજ્ઞોનું આયોજન વર્ષમાં 2 વાર થાય છે. આ વખતે ફાગણ મહિના કઈ વર્ષમાં આપણે આ ન્યૂઝીલેન્ડના યજ્ઞ માટેનું શ્રીફળ મૂકવામાં આવેલું, અને ત્યારથી પૂજ્ય કાકા સાહેબને ચિંતા હતી કે યજ્ઞ સારી રીતે પૂર્ણ થાય, સૌ ધર્મીઓ ખૂબ લાભ લેવા માટે પધારે, એ માટે દરરોજ મહેર માગતા હતા અને કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે તે માટે પ્રત્યેક યજ્ઞમાં આવી રીતે શ્રીફળ મુકાયા પછી મહેર મંગાય છે. અને વધારેમાં વધારે ધર્મીઓ જ્ઞાનમાં આપણે એક ધર્મ માગે રહે એવી મહેર કરવામાં આવે છે. તમે આવે જુઓ પૂજ્ય કાકા સાહેબની વેદવાણીમાં તમે જુઓ અવનવી વાતો આવતી જ રહે છે. વર્ષો વર્ષથી અવનવથી વસરામ કાકા હતા ત્યારે પણ એમની વાતો આવતી હતી, ને એ જ વેદવાણી આજે વહેતી રહે છે એ આપણા સૌ ધર્મીઓના આપણા ખૂબ જ લાભ છે. બીજું આજે એકદમ વેદવાણીમાં ઘણી વાતો આવી છે કે ફાગણ માસમાં પૂનમનો યજ્ઞ યોજાઈ રહ્યો છે, કારણ કે ચૈત્ર અને દિવાળીના યજ્ઞો જે દેશમાં યોજાય છે એમાં તો ઘણી લાઈન હોય છે, કારણ કે બહુ 10-15 વર્ષે નંબર લાગે. એટલા માટે આ ઠાકોરભાઈએ અને ન્યૂઝીલેન્ડના ધર્મીભાઈઓએ આ ફાગણ માસના યજ્ઞનું આયોજન કર્યું છે અને લાભ લીધો છે, તેનો ખૂબ અમને આનંદ અને ગૌરવ છે. યજ્ઞમાં ઘણી વાતો આજ્ઞાનો આપણે ઘણી ઘણી જ્ઞાનની વાતો આવી છે અને તે આપણે એનું આચરણ માથે ચડાવીએ તે જ આપણા માટે ખરી લાભ છે.